હવે પ્રેરક પ્રસંગમાં પાનું 76 શ્રી છોટાલાલ દેવાશંકર અંજારિયા મોરબીના છે, કૃપાલદેવના પરિચયમાં બાલ્યાવસ્થાથી આવેલા છે, તે પોતાનો અનુભવ લખે છે. શ્રીમદ રાજચંદ્રજી સાથે થોડો પરિચય મને તેમની બાલ્યાવસ્થામાં થયેલ તે સમયે તેમના ગુણશક્તિ વિશે જે કાંઈ જોવામાં આવ્યું તેની ટૂંક નોંધ આપવા પ્રયત્ન કરું છું. છતાં આત્મ સાક્ષાત્કાર કરી મોક્ષગામી થવા માટે જ જન્મ ધરનાર મહાત્મા માટે તે પ્રયત્ન નિષ્ફળ નીવડે તો તેમાં આશ્ચર્ય કશું નથી. હું એમની બાળ અવસ્થાની ચેષ્ટાનું હું શું વર્ણન કરી શકું જે આત્મ સાક્ષાત્કાર મોક્ષગામી એવો જીવ એવા મહાત્મા માટે આ મારો પ્રયત્ન નિષ્ફળ પણ હોઈ શકે તો એમાં કંઈ આશ્ચર્ય નથી. સંમત 1938ના અરસામાં તેઓ શ્રીને અહીંના મરહૂમ મહેતા હરિભાઈ ભાઈચંદ અહીં લાવ્યા હતા, મોરબી લાવ્યા હતા કે 1938માં 14 વર્ષની ઉંમરમાં કૃપાલયને મોરબી લાવ્યા હતા. તેમની કવિત્વ શક્તિ અને બુદ્ધિમત્તાને લઈને અમારા સ્નેહી મંડળમાં તેઓને ભેળવ્યા. મંડળમાં અગ્રેસર તરીકે વકીલ નવલચંદભાઈ તથા ઝવેરી રેવા શંકરભાઈ હતા. એ તો 14 વર્ષના, અને મોટા મોટા વિદ્વાનોની કંપનીઓમાં એમને ભેળવ્યા સાથે, એટલે બેસતા બધા મળતા, કેમ કે એ બહુ બુદ્ધિશાળી અને ઘણી કવિત્વ શક્તિ હોવાથી એ બધામાં પ્રિય થઈ પડ્યા. નાસ્તિકવાદીને મોક્ષ માર્ગની અડગ શ્રદ્ધા કરાવી. આજે લખવાવાળા છોટાલાલ દેવાશંકર કે હું તો નાસ્તિક હતો, હું આત્માને માનતો જ નહીં, પણ આ પુરુષના સંગથી મને દ્રઢ આત્માની શ્રદ્ધા થઈ છે. હું પોતે આસ્તિક કુલમાં જન્મ્યો તો આસ્તિક કુલમાં, અને બાલ્યાવસ્થામાં તે સંસ્કાર મારામાં હતા. છોટાલાલ કે હું ખરેખર આસ્તિક કુલમાં જન્મ્યો, મારા સંસ્કાર પણ એવા હતા નાનપણમાં, પણ અંગ્રેજી અભ્યાસને પરિણામે હું નાસ્તિકવાદી થઈ ગયો. અંગ્રેજી ભણ્યો એટલે મારે જે શ્રદ્ધા હતી બધી મટી ગઈ, નાસ્તિકવાદી થઈ ગયો, અને પુનર્જન્મ માનતો નહીં, પુનર્જન્મ છે જ નહીં. આ શિક્ષાનું આ ફળ આવ્યું અંગ્રેજી. તે સ્થિતિમાં મને આસ્તિક બનાવવામાં મુખ્ય હિસ્સો તેમનો જ છે. મારા જેવા થયેલા નાસ્તિકને ફરી આસ્તિક બનાવવામાં મુખ્ય હિસ્સો શ્રીમદ રાજચંદ્રનો છે. ખાસ કરીને તેઓ દ્રષ્ટાંત આપતા કે સાથે ફરનારા પૈકી અમુક વ્યક્તિ ગણિતમાં, અમુક સાહિત્યમાં, અમુક તર્કમાં, અમુક ધર્મમાં વિશિષ્ટતા બતાવે છે, તેમાં પૂર્વના સંસ્કારનું કારણ હોય છે. એમણે કહ્યું કે આપણે બધા ભેગા મળીએ છીએ, હવે કોઈની બુદ્ધિ ગણિતમાં વિશેષ ચાલે, કોઈમાં કોઈની સાહિત્યમાં, કોઈકમાં તર્કશક્તિ લોજિક વિશેષ છે, અને કોઈની ધર્મમાં વિશેષતા, તો કે આ બધું પૂર્વ સંસ્કારનું કારણ છે. અહીંયા તો બધા સરખા છે તો આ જુદું જુદો ભેદ કેમ? અને તે પ્રત્યક્ષ અનુભવ માટે આપણા સૌમાં હરિભાઈ અને હું પોતે ગણિતના વિષયમાં વિશેષ ત્વરાથી કાર્ય કરી શકીએ છીએ તેનું વૈજ્ઞાનિક રીતે કારણ બતાવો. શું કહે ભાઈ, આપણા બધા છે મિત્રો, એમાંથી હું અને હરિભાઈ આપણે અમે આ બે જણા ગણિતમાં જલ્દી તમે પૂછો એ દાખલો એનો સવાલ આપી દઈએ, બીજા કેમ નથી આપી શકતા? એનું વૈજ્ઞાનિક રીતે કારણ બતાવો. હું પોતે ગણિતના વિષયમાં અને હરિભાઈ વિશેષ ત્વરાથી ગણિતના વિષયમાં કાર્ય કરી શકીએ છીએ તેનું વૈજ્ઞાનિક રીતે કારણ બતાવો. આવી ચર્ચા નિરંતર થતી તેમાં પ્રશ્નકર્તાનું કાર્ય મારા ઉપર જ રહેતું, પરિણામે મને મોક્ષ માર્ગની અડગ શ્રદ્ધા થઈ છે. ડગેની એવી મને પુનર્જન્મની શ્રદ્ધા તે થઈ, અને મોક્ષ માર્ગ પ્રત્યે પણ મને શ્રદ્ધા થઈ કે આ બધા દુઃખોથી કે જન્મથી છૂટી શકાય એવું પણ મને અડગ શ્રદ્ધા થઈ.
તે સમયે તેમની અદ્ભુત વિધવિધ શક્તિઓના અનેક દ્રષ્ટાંતો અમને અનુભવાતા, તે સર્વ આટલે વર્ષે યાદ નથી રહ્યા, માત્ર પ્રસંગોપાત ચર્ચા થતાં કેટલાક તાજા થયા છે તે અહીં વર્ણવું છું. એમની અનેક પ્રકારની શક્તિઓ હતી, મને કંઈ બધી તો યાદ નથી, પણ થોડી યાદ છે તે અહીંયા કહું છું. મીઠું ઓછું વધતું ચાખ્યા વગર જ જોઈને કહી દેતા, રસોઈમાં મીઠું થોડું ઘણું અથવા મુદ્દલ નહીં હોય તે માત્ર નજરે જોઈને તેઓ કહી શકતા, આંખે જોઈને જ. રેવાશંકર ભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. અમે સૌ ગંજી પે રમવા બેઠા, તેમાંથી હું જુદો પડી રસોઈયા પાસે ગયો અને રેવાશંકરભાઈએ ખાસ કહેવરાવ્યું છે એમ જણાવી, રસોઈયાને એમ કહ્યું તેની પાસે જઈને કે રેવાશંકરભાઈએ એમ કહેવડાવ્યું છે કે દાળમાં હંમેશ મુજબ મીઠું, ઢોકળી ચણાનું શાક કરેલ તેમાં માત્ર હળદર નાખી મીઠું મીઠું મુદ્દલ નહીં નાખવું, અને એક લીલોતરી શાકમાં વધારે મીઠું નાખવું. એમ મેં રસોઈયાને કહ્યું. રસોઈયો ભદ્રિક હતો, એણે તો તે પ્રમાણે કર્યું. બધા જમવા બેઠા, થાળીઓ પીરસાઈ, તે સામે થોડી વાર જોઈ થાળી સામે, અને કૃપાલદેવ મારી સામે દ્રષ્ટિપાત કરીને મને કહ્યું, પરીક્ષા લેવા પ્રવર થયા છો કે રસોઈયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટનું મીઠા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે. રેવાશંકરભાઈએ ચાખ્યું, એમના ઘરે જમણાતું જમવાનું, તો એમણે ચાખ્યું, રેવાશંકરભાઈ ચાખ્યું, એ તે પ્રમાણે ખરું હોવાથી રસોઈયાને વળવા લાગ્યા કે આ શું તને ભાન છે, આવી રીતે એકમાં વધારે મીઠું નાખી દે ને એકમાં મુદ્દલે નહીં. ત્યારે મેં મારી પ્રવૃત્તિ જણાવી સૌને હસાવ્યા. આ તો મેં કર્યું છે, બીજા રસોઈએ કંઈ નહીં. મારે જાણવું હતું કે એમ સાંભળ્યું કે શ્રીમદ આવી રીતે ખાલી જોઈને જ મીઠું ઓછું વધતું કહી દે, એ વાત ખરેખર સાચી છે કે નહીં, એટલે એમની આ મારે તો આ જાણવું હતું, એના માટે કરેલું. બધી શક્તિઓ અનેક પ્રકારની એમનામાં હતી, એટલે કોઈએ પૂછ્યું કે આ બધું આ કેવી રીતે કરી શકો છો, તો કૃપાલ કે આત્મામાં અનંત શક્તિ છે અને એ શક્તિ તમારા બધામાં પડી છે, બધામાં પડી છે, બધા આત્મા છે, અનંત શક્તિવાળો. તમે બહાર લાવો તો તમારી આવે અને નહીં લાવો તો કોઈ કાઢે નહીં આવે. આત્માની અદ્ભુત શક્તિથી અનેક કાર્યો કરી બતાવતા. એકવાર એક માણસને જોયા પછી ગમે તેટલો વખત વીત્યા બાદ તે હાજર ન હોય છતાં તેની પાઘડીનો વળ ડાબો છે કે જમણો તે ભૂલ અને અપવાદ વગર કહી દેતા. એક જ વાર એક માણસને જોયો તો એ પાઘડી કઈ બાજુથી બાંધે, ડાબા હાથથી કે જમણા હાથથી, એનો વળ કેવી રીતે હોય, બસ એમના અંદર છપાઈ જાય. એટલી બધી સ્મરણ શક્તિ હતી. તે ભલે એને માણસને હોય, કેટલો દૂર હોય, કેટલો સમય થઈ ગયો હોય, તો પર એ ભૂલ વગર કહી દેતા. ગંજીફાના ખેલની અનેક બાજુ આશ્ચર્ય થઈએ તેવી રીતે પાનું ધારેલ કાઢી આપતા, બાકી હુકમનું પાનું કોની પાસે છે વગેરે ભૂલ વગર કહી દેતા. કોની પાસે કયું પાનું છે એ પણ એમને ખબર. ગણિતના અનેક કોયડા, ચક્રવર્તી વ્યાજ, ગુણાકાર, ભાગાકાર જે લખીને કરતાં 10 મિનિટ લાગે, તેના જવાબ એક મિનિટમાં આપતા. 10,000 ને લાખ સુધીના અંકના 4 કે 5 લીટીના સરવાળા વિસ્મય પામીએ તેવી ત્વરાથી મોઢે ગણી આપતા. આપણે તો મરડું કરીને નહીં ગણતા, 10 મિનિટ લાગે એવી એટલા બધા લાંબા આંકડા 5 લીટીના ભરીએ, હવે એ બધું મોઢે જ પોતે કરીને તરત જ મિનિટમાં તો એનો જવાબ આપી દે, લખો એનો જવાબ લખો આ સરવાળો. કૃપાળુદેવના જ્યોતિષ જ્ઞાને કરજદારીમાંથી 20 લાખના આસામી બન્યા.
देवाशंकर भाई त्या छोटालाल अंजारिया के छे। ज्योतिषनु ज्ञान त्यारथी तेमने चमत्कारी कहतो नष्ट ग्रह એટલે એક માણસને જોઈને તેની જન્મ કુંડલી બનાવી શકતા, જે આખું નષ્ટ વિદ્યાનો એક જ જાણકાર કાશીમાં હતો અને કૃપાલદેવે આ વિદ્યા શીખી, તે વિદ્યાર્થી કોઈ માણસને જોઈ એની જન્મ કુંડલી બનાવી આપે, કંઈ પણ કહેવાનું નહીં, કે દિવસે કોઈ માણસને જોઈને જ એની જન્મ કુંડલી બનાવી આપે, મારા પોતા માટે તેમજ કોઈ પ્રસંગે તેમના પોતા માટે જ્યોતિષના ફળ ભૂત અને ભવિષ્યના એવા બતાવ્યા છે કે હું અજબ થાઉં છું, મને પોતાને આશ્ચર્ય થાય છે કે મારા વિશે પણ એમણે જે બતાવ્યું છે તે ફળતું હશે, તો કે હું પણ આશ્ચર્ય પામું છું તે વાતો તેમની 16, 17 અને મારી 20 વર્ષની વયની સમજવી રમૂજ અને તે બાળચેષ્ટાની હતી બધી વાતો। ખુદ ઝવેરી રેવાશંકરભાઈ વકીલાત કરતા અને વેપારમાં પડવા તેમને સપને પણ વૃત્તિ નહોતી અને તે વખતે સહજ કરજવાન હતા રેવાશંકરભાઈ, એમના હાથ ઉપર દેણું હતું દેણ, અને કૃપાલદેવે કહ્યું કે જ્યોતિષથી એમ જણાય છે કે તમે મુંબઈ જાઓ તો તમને ઘણો મોટો લાભ થાય એમ છે અને ઝવેરાતના વેપારમાં તમારે લેણું છે। એમ વેપારમાં પડવા એમને તો વકીલાત કરતા કોઈ સપને પણ એની એક કે ભાઈ હું મુંબઈ જઈશ ને ધંધો કરીશ કંઈ નહોતું, તેમની કુંડલી જોઈને તેમને વેપારમાં અત્યંત લાભ છે, બલ્કી લક્ષાધિપતિ થવાનો યોગ છે એમ જણાવી વકીલાત છોડી મુંબઈ જવા પ્રેરણા કરી। આજે તેઓ 20 લાખના આસામી ગણાય છે, કૃપાલદેવ જેમાં ભાગીદાર હતા। અવધાનની શરૂઆત ત્યારથી જ કરેલી, શરૂઆતના અષ્ટાવધાન તેઓ અત્યંત સરળતાથી કરતા, શાંતિમય ભવ્ય મુખમુદ્રા અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિ। તેઓ શ્રી મુંબઈ ગયા પછી કોઈક વાર મને દર્શન લાભ થતો, તે દરમિયાન તેમની ઉર્ધ્વગતિ તેમની શાંતિમય ભવ્ય મુખમુદ્રામાં સામાન્ય માણસ પણ જોઈ શકે તેવી દ્રષ્ટિગોચર થતી। શેણ વેણને નેણ એ જ્ઞાની પુરુષના છાના ન રહે એની મન વચનની કાયાની ચેષ્ટા અપૂર્વ જોઈએ। શાંતિમય ભવ્ય મુખમુદ્રાના શાંતિમય ભવ્ય મુખમુદ્રામાં સામાન્ય માણસ પણ જોઈ શકે તેવી દ્રષ્ટિગોચર થતી એમની ઉર્ધ્વગતિ। હું મળતો ત્યારે જે પ્રેમ અને સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિથી તેઓ શ્રી નિહાળતા, તે હજુ વિસરી શકતો નથી। મારે જ્યારે એમની સાથે મળવાનું થતું ત્યારે જે પ્રેમથી જે સ્નેહભરી અલૌકિક સ્મિતયુક્ત દ્રષ્ટિથી તેઓ શ્રી મને નિહાળતા, તે હજુ હું વિસરી શકતો નથી। આત્મા છે તે ઠસાવતા અને મૂર્તિ પૂજા એક જરૂરનું સાધન તેઓ માનતા। ગમે તે ધર્મ રહો છતાં આત્મા છે એ પ્રતીતિ મહેનત કરીને પણ મનુષ્ય કરવા યોગ્ય છે। તમે ગમે તે ધર્મ માનતા હો તેનો મને પક્ષપાત નથી, પણ તું આત્મા છું એ શ્રદ્ધા તો દૃઢપણે હોવી જ જોઈએ। ગમે તે ધર્મમાં રહો છતાં આત્મા છે એ પ્રતીતિ મહેનત કરીને પણ મનુષ્ય કરવા યોગ્ય છે। આત્મા છે તે ઠસાવવા અનેક યુક્તિઓ તેઓ બતાવતા। આત્મા નામનો પદાર્થ છે જ, પ્રથમ પદ આત્મા છે, જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે, ઘડો છે પટ એટલે કપડું છે તેમ આત્મા પણ એક વસ્તુ છે, એ વાત વારંવાર અનેક દ્રષ્ટાઓથી એઓ સમજાવતા અને ઠસાવતા।
आत्मा छे ते ठसावा अनेक युक्तिओ तेओ बतावता अने मूर्ति पूजा एक भणवानी पेठे जरूरनो साधन छे एम तेओ मानता। एटले मूर्ति नी पण अत्यंत आवश्यकता छे, जेम के स्थानकवासी मूर्ति ने न माने मंदिर न जाए तो के ए बहु जरूरी आलंबन छे। आत्मा ने निमित्तथी ज एना गुणों स्मृति में आवे छे, नहीं तो ये महापुरुषोना जीवनचरित ने केम विचारूं, पछी चित्र होय के भले मूर्ति होय तेनाथी जे महापुरुष केवा थई गया एनी स्मृति आवे छे। गमे ते धर्म रहो छतां आत्मा छे ए प्रतीति मेहनत करीने पण मनुष्य करवा योगी छे। आत्मा छे ते ठसावा अनेक युक्तिओ तेओ बतावता अने मूर्ति पूजा एक भणवानी पेटे, जेम आपणे भणीए छीए भणवू जेम जरूरनुं छे तेम मूर्ति पूजा एक भणवानी पेठे जरूरनुं साधन छे एम तेओ मानता। तारीख 23/8/23 23 तारीख 8मो महीनो अने 23मी साल एटले 1923 हवे तो 2010 चाले, आ 1923ની વાત છે। 23/8/23 એ દિવસે એમણે આ પ્રસંગ લખ્યો છે જે પૂરો થયો વિશેષ આપણે।